કાંઈ જ લખવાનું નથી તમારે. ઓકે હા, તમારે ખાલી સમજવાનું છે, પીડીએફ સેન્ડ કરી દઈશ. ઓકે હા, તો આપણે જે ખાલી જગ્યા બાકી હતી બરાબર, પ્રશ્ન બે થી બાકી હતી આઈ થિંક, એમાં ઘણી થઈ ગઈ હતી, અમુક જ બાકી હતી બરાબર ને. તો આજે હું કરાવી દઉં છું ખાલી જગ્યા પૂરી, એટલે ચેપ્ટર સાથેનું આપણે મોસ્ટ ઓફ પૂરું થઈ જશે, ખાલી જગ્યા ખરા ખોટા બધું કરાવી દઉં. પ્રશ્ન બે થી આઈ થિંક બધું. આખરી જગ્યા થઈ ગઈ હતી તમને જુઓ તો, દાખલા વાળી આખી રીત તમને કરાઈ હતી, સમ છે અપૂર્ણાંક તમે જ બોલ્યા હતા, આઈ થઈ ગયું, આઈ થઈ ગઈ છું, આઈ થઈ મેં તમને કરાયું, આઈ મેં તમને કરાયું, આઈ મેં તમને કરાયું. આમાં એક આવે ત્રીજામાં છેલ્લું છે, છેલ્લું આવે. તો હવે 16મી ખાલી જગ્યા થી બાકી હશે આઈ થિંક, અહીંયા હા નાથી બાકી. જો હવે અહીંયા થી અહીંયા શું કહે છે, એક પૂર્ણાંક એટલે 4 પંચમાંશ, એક આખો એમ કહેવાય, એક પૂર્ણાંક એટલે એક આખો કહેવાય, 4 પંચમાંશ એટલે પોઈન્ટ માં જવાબ આવે, આનો એક પછી પોઈન્ટ માં આવે એમ કહેવાય બરાબર. તો આપણે એમ કહે છે કે આ કોની વચ્ચે આવે, એક આખો છે અને આ પોઈન્ટ માં છે, એક અને બે ની વચ્ચે આવે કે 4 અને 5 ની વચ્ચે આવે કે 2 અને 5 ની વચ્ચે આવે. 5 અને 3 ની વચ્ચે આવે. આ એક આખું છે, 4 ના છેદમાં 5 એટલે શું, તો 1 અને 2 ની વચ્ચે આવે, આ 4 ના છેદમાં 5 એટલે પોઈન્ટ સમથિંગ આવશે, 1 પોઈન્ટ એમ, જેટલા પોઈન્ટ થાય એટલે 5 ના ગણા 1.8 કે એવી રીતે 1.80 એમ. તો એ કોની વચ્ચે આવે, તો 1 અને 2 ની વચ્ચે, કોની વચ્ચે આવે, આ 4 ના છેદમાં 5 છે એ અડધું કહેવાય, પોઈન્ટ માં કહેવાય. આ 1 અને 2 ની વચ્ચે આ 1.45 આવે બરાબર. કેમ જો અહીંયા સમજો, અહીંયા સમજાવું તમને, તમે ભાગા કરવાનો બરાબર, તો શું આવશે, 5 4 સાથે ભાગ ના જાય એટલે અહીં 0 મૂકો એટલે અહીંયા પોઈન્ટ મૂકશો બરાબર. 5 ના ગણે 40 તો 5 8 40 આવ્યા, 0.8 આવ્યા, 1.8 1.8 1.8 છે કોની વચ્ચે આવે, તો 1 અને 2 ની વચ્ચે આવે બરાબર ને, 1 અને 2 ની વચ્ચે. હવે આવ્યો, હા ટીચર, તને સમજાય છે તમને, હું કેવા માંગુ છું. સમાન એટલે સરખા, તો અહીંયા 3 ના 3 અને 5 અને 5 અને 3 તો અંશ ફેરી ગયું, અહીંયા ફેરવવાનું નથી બરાબર. આ તો ન જ આવે, આ તો ના જ આવે. અને અહીંયા જો અહીંયા 5 છે અને અહીંયા 6 છે, તો અહીંયા 3 છે, આઈ ના આવે, બદલાય કાં તો બે બદલાય ના બદલાય તો એક ના બદલાય બરાબર તો આમાં એક બદલું છે તો એ ખોટું છે ભાઈ એક ને ગુણ્યો છે બીજા નથી ગુણ્યો તો એ નિયમ નથી આપણો નિયમ શું છે બંને સંખ્યાને ગુણવાની છે બરાબર તો 9 અને 15 આવશે એ બે સંખ્યાને ગુણી છે. જો આ રીતે 5 ને કોની સાથે ગુણ્યા હોય તો 15 આવે, 5 તેરી 15 ઉપરની સંખ્યાને 3 સાથે ગુણાય એટલે 3 તેરી 9 અને 5 તેરી 15 એટલે આ બે સમાન અપૂર્ણાંકો છે એમ કહી શકાય. આને એક સરખી સંખ્યા સાથે ગુણી છે એટલે, અને આને તમે છેદ ઉડાડો તો 3 ના છેદમાં 5 જ આવે, આનો તમે છેદ ઉડાડો ને તો 3 ના છેદમાં 5 જ આવે. કઈ રીતે જો તમને સમજાવું, 3 તેરી 9 અને 3 5 15 આના 3 3 ઉડી જાય તો શું આવ્યું, 3 ના છેદમાં 5 એને સમાન અપૂર્ણાંક કહેવાય. આ જવાબ આવો સરખો આવો જોઈએ, સમજાણું તમને, આ જવાબ આવો જ આવો જોઈએ. તો આના 3 તેરી 9 અને 3 5 15 અહીં 3 3 ઉડાડી દો તો 3 ના છેદમાં 5 એટલે આપણો આન્સર હશે 9 ના છેદમાં 15. કયો આન્સર હશે આપણો, 9 ના છેદમાં 15 કઈ રીતે આવ્યો સમજાણું તમને, ન હોય તો બાજુમાં લખતા જજો. એના પછી
20 અને 25 ના અંશ અને છેદ બંનેના સામાન્ય અવયવ અંશ અને છેદ એટલે આ કયા ઘડિયામાં બંને આવે છે હા કયા ઘડિયામાં બંને આવે છે 20 અને 25 શું 10 ના 5 ના ઘડિયામાં આવે 5 જો 5 ચોક 20 અને પછો પછો 25 તો બંને માં સામાન્ય શું નીકળે શું નીકળું બંને માં એના પછી જો 17 ના છેદ માં 23 અને 17 ના છેદ માં 25 એમ કે આમાં મોટી સંખ્યા કોણ હા તો કોણ મોટું કહે તમે હા બીજું મોટું એમ નહીં જો હું તમને સમજાવું હવે એક સમજાવી દઉં છું કે આમાં આપણે ભાગાકાર કરવો જોઈએ આમાં આપણે ભાગાકાર કરવો જોઈએ બરાબર તો અહીંયા હું કરું છું જો અહીંયા છે 17 ના છેદ માં 23 અને અહીંયા છે 17 ના છેદ માં 25 જ્યારે આ રીતે હોય ને બે ના અંશ સરખા છે આ એક કરીને બતાવું તો આપણે ભાગાકાર કરશું 17 ભાગ્યા 23 અને અહીંયા 17 અને 25 નો ભાગાકાર ઓકે તો હવે 23 ના ઘડે 23 ના ઘડે 17 ના આવે એટલે અહીંયા પોઈન્ટ અહીંયા પોઈન્ટ ને અહીંયા 0 હવે 23 નો ઘડિયો 170 થી નહીં વધારો 170 છે 23 કરતા મોટા છે તો ભાગ જણાવો પાછો ના ઘડિયા 23 × 7 કે 8 કરો ચલો 23 × 7 કે 8 કરો અથવા 6 7 8 કરો કોકની યાર હાલશે 170 થી નહીં વધવાનો હા જવાબ નથી કેતી બેટા હું 23 નો ઘોડિયો છે તેને વધારો નહીં 23 સત્તા કરશો ને તમે તો 161 આવશે હવે અહીંયા 23 સત્તા એ બાદ બાકી ના કરાવી સન અહીંયા બાદ બાકી કરા ભાઈ શું છે વચ્ચે વચ્ચે શું લે બોલે છો આ શેક જેડ નથી મે એ પબજી નો સ્ટીક કર મે કે જોવો મે સન કેમ જેડ લેફ્ટ સાવ છે ભાઈ તને જો અહીંયા બાદ બાકી કરવાના બેસવાનું ખાલી એટલો જ મને આન્સર જોઈએ છે 0.7 આવ્યા અહીંયા 25 નો તો અહીંયા 0 અને અહીંયા પોઈન્ટ મૂકવાના છે 25 નો 170 થી નહીં વધવાનો તો 25 ગુણ્યા કરતા જાઓ 25 ગુણ્યા 6 કરો 25 ગુણ્યા 7 કરો કોની સાથે ભાગ ચાલે છે મોટી સંખ્યા છે એટલે પચીસ સત્તા વધી જશે તો અહીંયા 6 આવ્યો અને અહીંયા 150 ઓકે તો હવે અહીંયા જો કોણ મોટો 0.7 મોટા કે 0.6 મોટા 0.7 મોટા તો કઈ સંખ્યા મોટી કહેવાય તો આ ભાઈ આ સંખ્યા જેનો છેદ નાનો છે જેનો છેદ નાનો છે એ મોટું કહેવાય સમજાણું તમને સમજાણું ઓકે તો અહીંયા મોટું કોણ ભાઈ તો આ જેનો છેદ નાનો છે એ મોટા છે કઈ રીતે તો તમને મેં સમજાવ્યું એટલે અહીંયા આન્સર આવશે નિશાની આ બરાબર હવે જો અહીંયા 7 ના છેદ માં 10 માઇનસ અહીં કઈ સંખ્યા મૂકું તો આ જવાબ આવે ઓપ્શન કયો મૂકું તો 7 માંથી કેટલા કાઢું તો 3 ના છેદ માં 10 બચે આમાંથી જોતા જાઓ કયો ઓપ્શન આવશે કયો ઓપ્શન આવે જોવો તો બેટા સાત માંથી કેટલા કાઢું તો 3 બચે અને છેદમાં 10 આવે 4 કાઢું કે 4 ના છેદમાં 10 કે બરાબર જવાબ જોઈ છે મને આમાં બાદ બાકી કરો કઈ સંખ્યા આને બાદ બાકી થાય કયો ઓપ્શન સાચો છે જો તો પેલો બીજો કે ત્રીજો
મિસ બીજું બીજું સાચું છે અહીંયા જો આ રીતે મુકાય ચાર ના છેદમાં દસ દસ છે અને સામાન્ય લઈ લ્યો અને સાતમાંથી ચાર કાઢો એટલે ત્રણ બચે એટલે આપણો આન્સર છે ચાર ના છેદમાં દસ ઓકે હેલો મિસ બોલો ઓકે હવે જો ખરા ખોટા જો જેનો અંશ અને છેદ સરખી સંખ્યા હોય તે શુદ્ધ પૂર્ણાંક છે આ સાચું છે અંશ અને છેદ બંને સરખું હોય તો એને શુદ્ધ પૂર્ણાંક કહેવાય એમ કે સાચું છે કે ખોટું તમે શીખી ગયા છો શુદ્ધ પૂર્ણાંક ને અશુદ્ધ પૂર્ણાંક ખોટો કયો માને ખોટું છે સાચું નથી શુદ્ધ અપૂર્ણાંકમાં અંશ મોટો હોય અને છેદ સોરી શુદ્ધ અપૂર્ણાંકમાં અંશ નાનો હોય અને છેદ મોટો હોય અશુદ્ધ અપૂર્ણાંકમાં અંશ મોટો હોય અને છેદ નાનો હોય આ આપણે શીખી ગયા છે બરાબર તો અશુદ્ધ હોય કે શુદ્ધ એમાં અંશ કે છેદ બંને સરખા હોતા જ નથી યાદ રાખજો કાંઈ એક નાનું હશે કાં તો એક મોટું હશે બરાબર આ ખોટું છે આ શુદ્ધ અપૂર્ણાંકમાં અંશ કેવો હોય નાનો હોય જો શુદ્ધ અપૂર્ણાંકનું એક ઉદાહરણ આપું છું તમને આ શુદ્ધ અપૂર્ણાંક કહેવાય અંશ નાનો અને છેદ મોટો આ બંને સંખ્યા સરખી હોય નહીં ઓકે એના પછી જો આઠ અને બાર નું અતિ સંક્ષિપ્ત રૂપ અતિ સંક્ષિપ્ત રૂપ એટલે શું નાનામાં નાનું રૂપ તો છેદ ઉડાડવા પડશે ઉડતો આવશે તો ઉડાડવા પડશે આ ચાર ચાર ઉડી ગયા આ બે અવિભાજ્ય સંખ્યા છે હવે છેદ ના ઉડે તો આનું અતિ સંક્ષિપ્ત રૂપ આવ્યું બે ના છેદ માં ત્રણ નહી કે ચાર ના છેદ માં ત્રણ તો અહીંયા શું આવશે સાચું કે ખોટું અહીંયા શું આવશે સાચું કે ખોટું આનો જવાબ બે ના છે ખોટું આવે આનો જવાબ બે ના છે ત્રણ આવ્યો કેમ આવ્યો મેં સમજાયું તમે લખજો આ છેદ ઉડાડીને કામ કરજો આનું છેદ ઉડાડીને કામ કરજો એના પછી જો અહીંયા છેદમાં બધાના સામાન્ય બે 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 છે અહીં બધાના છેદમાં બે બે છે તો શું કરું અહીં બધાના છેદમાં બે બે છે ડાયરેક્ટ સરવાળો કરી શકું હા કે ના બે ને સામાન્ય કાઢી લ્યો અને આ ઉપરના એક 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 છે એનો સરવાળો કરો જેને સાચું કીધું નહી સાચું છે અને મિશ્ર પૂર્ણાંક કહેવાય મિશ્ર પૂર્ણાંક કોને કહેવાય તો હે બે પૂર્ણાંક ચાર પંચમાંશ અને મિશ્ર સંખ્યા જ કહેવાય મિશ્ર પૂર્ણાંક જ કહેવાય હવે જો મેં તમને આગળ સમજાવ્યું કે આ જે છે બે અને આ પોઈન્ટ સમથિંગ માં લખાય તો આ કોની વચ્ચે આવે આ બે આખા છે અને આ પોઈન્ટ છે ત્રણ ના છેદમાં ચાર એટલે પોઈન્ટ આવે તો આ ત્રણ અને ચાર ની વચ્ચે આવે કે બે અને કઈ રીતે સાચું બે આખા છે અને પોઈન્ટ સમથિંગ કહેવાય ચાર સત્તા અઠ્યાવીસ બે પોઈન્ટ સિત્તેર આસપાસ આવે તો એ કોની વચ્ચે આવે બે પોઈન્ટ સાત તો બે અને ત્રણ ની વચ્ચે આવે બે અને ત્રણ ની વચ્ચે આવે ત્રણ અને ચાર ની વચ્ચે નો આવે તમને હમણાં જ સમજાયું કે જે આખી સંખ્યા હોય ને એ પેલા આવે અને પછીની સંખ્યા ની વચ્ચે આવે પોઈન્ટ વાળી સંખ્યા તો કોની વચ્ચે આવશે આ બે અને કોની વચ્ચે આવશે આ બે અને ત્રણ ની વચ્ચે
ત્રણ અને ચાર ની વચ્ચે ના આવે એટલે અહીંયા શું લખું ખોટું ખોટું આ તમને હજી મેં હમણાં સમજાવ્યું ખાલી જગ્યામાં હવે જો સોળ ના છેદ માં ઓગણીસ અને સોળ ના છેદ માં સત્તર માં સોળ ના છેદ માં ઓગણીસ એ મોટો અપૂર્ણાંક છે આ મોટો અપૂર્ણાંક છે આ સાચું છે કે ખોટું આ મોટો અપૂર્ણાંક છે એમ કે વિચારીને જવાબ આપજો આ મોટો અપૂર્ણાંક છે સાચું કે ખોટું જો મેં તમને કીધું આ અંશ અને છેદ વાળું છે વિચારીને જવાબ આપો કેમ ખોટું છે આપણે હવે ભાગાકાર કરીને કામ કર્યું છે બરાબર ને જેનો છેદ નાનો છે અંશ સરખા હોય ત્યાંની વાત કરું છું જયારે અંશ સરખા હોય ત્યારે જેનો છેદ નાનો છે ને મોટા હોય કેમ આપણે ભાગાકાર કરીને મેં તમને હમણાં કરાવ્યું હતું ભાગાકાર કરો ને એટલે આનો જવાબ મોટામાં આવશે અને આનો જવાબ નાનામાં આવશે એટલે આ કેવું છે ખોટું કોણ મોટું કહેવાય સોળ ના છેદ માં સત બરાબર હવે જો અહીંયા એમ કે છે સોળ ના છેદ માં ચોવીસ અને ચોવીસ ના છેદ માં છત્રીસ એ સમાન અપૂર્ણાંક છે સમાન અપૂર્ણાંકો જોવા માટે આપણે બંને નો છેદ ઉડાડવો પડે શું કરવું જોઈએ બંને સંખ્યાનો આપણે છેદ ઉડાડવો જોઈએ તો આપણને ખબર પડે સમાન અપૂર્ણાંકો છે કે નહીં સોળ અને ચોવીસ કયા ઘડિયામાં બંને આવે છે મોટા ઘડિયામાં હા ચલો બે ના ઘડિયામાં આવે ચાર ના ઘડિયામાં આવે બે ના ઘડિયામાં આવે ચાર ના ઘડિયામાં આવે તો પછી છ ચોક ચોવીસ છ ના ઘડિયામાં સોળ ના આવે પછી કયા ઘડિયામાં આવશે આઠ ના ઘડિયામાં આવે જો બે આઠ ના ઘડિયામાં આવે બંને આઠ દુ સોળ આઠ દુ સોળ અને આઠ તેરી ચોવીસ અહીંયા ચોવીસ અને છત્રીસ કયા ઘડામાં આવે તો જો આ બે તમે જો નાનો ઘડિયો કહશો ને તો તમારે છેદ ઉડાડવા પડશે જ્યાં સુધી ઉડતા હશે ત્યાં સુધી તો એના કરતા બેસ્ટ છે કે મોટો જો હું કદાચ તમે એમ વિચારો અહીંયા ધ્યાન કદાચ કોઈ એમ વિચાર્યું કે ચાર ના ઘડિયામાં આવે છે કદાચ કોઈ આમ છેદ ઉડાડ્યો હું તમને એક્ઝામ્પલ આપું છું કે ચાર છ ચોવીસ અને ચાર નવા છત્રીસ બરાબર તમે આમ ઉડાડ્યું તો જ્યાં ભાગ હાલે ત્યાં સુધી નકવાના બે તેરી છ અને ત્રણ તેરી નવ તો એ ત્રણ ત્રણ ઉડે આટલું કામ ઉડાડવું પડશે આટલું કામ ઉડાડવું પડશે પણ એમ નથી કરવું તમને આટલું બધું લેન્ધી નથી જવું કદાચ કોક ગયા તો એ સાચું છે ખોટું નથી તો આટલું લેન્ધી નથી જવું તો પછી કયા ઘડિયામાં આવે છે તો બાર ના ઘડિયામાં છો બાર દુ ચોવીસ અને બાર તેરી છત્રીસ અહીંયા સરખું સરખું ઉડી જાય અંશ અને છેદ અહીંયા બાર બાર સરખા છે તો ઉડી ગયા તો જવાબ શું આવ્યો અહીંયા બે ના છેદ માં ત્રણ અને અહીંયા બે ના છેદ માં ત્રણ આ બંને ના જવાબ કેવા આવ્યા આ બંને ના જવાબ કેવા આવ્યા સરખા કે અલગ અલગ સરખા એટલે બે સમાન અપૂર્ણાંકો છે એમ કહી શકાય એટલે આ સાચું છે આ કેવું છે સાચું છે તમે આ બે ના છેદ ઉડાડીને આ રીતે કામ લખી નાખજો કે મિસે કેમ કામ કર્યું કેમ આન્સર આવ્યો તો એ સમાન અપૂર્ણાંકો કીધા બરાબર ઓકે એના પછીનો જો આઠમું છ ના છેદ છ માં સાત ના છેદ માં છ મોટો સાત ના છેદ માં છ એ મોટો અપૂર્ણાંક છે આ મોટો અપૂર્ણાંક છે એમ કે છે સાચું કે ખોટું ડાયરેક્ટ ખબર ના પડે ખોટું આવશે જો બેટા ડાયરેક્ટ ખબર ના પડે એના માટે સાચું છે ઈ તો ખ્યાલ જ છે જેને ખબર પડી ગઈ છે એની માટે બેસ્ટ છે જેને નથી ખબર પડી તો શું કરવાનું તો ભાગાકાર કરવાનો બરાબર તો ભાગાકાર કરવાનો કઈ રીતે પેલા નો છ ના છ ભાગ્યા સાત અને પછી સાત અને છ નો તો અહીંયા પોઈન્ટ માં જવાબ આવે જો સાત છે એની સાથે ભાગ ના ચાલે એટલે પોઈન્ટ માં જવાબ આવશે સાત અઠા છપ્પન આવશે અને અહીંયા પોઈન્ટ માં નહીં આવે છ એકા છ ડાયરેક્ટ આવશે તો પોઈન્ટ આઠ કરતા એક મોટા કહેવાય કે નાના કહેવાય પોઈન્ટ આઠ કરતા એક મોટા કહેવાય તો આ સાત ના છેદ માં છ છે ને એ મોટું છે એ સાચું છે જેને ડાયરેક્ટ ખબર પડી છે ગુડ એને કેમ ખબર પડી તો મેં તો હમણાં સમજાવ્યું હતું
छेद केवो छे अहींया जो अंश मोटो छे एटले 6 एका 6 भाग आलशे बराबर एने डायरेक्ट खबर पड़ी गई तो एने खबर पड़ी गई के आ मोटू छे ओलू नानू छे ओके आ नवमू जो 4 ना छेद में 7 ए 3 ना छेद में 4 करता मोटो छे अहींया एम कही छे के आ छे ने ए मोटा छे आना करता तो ए साचू छे के खोटू साचू ખોટું છે કેમ જો અહીંયા ધ્યાન આપણે ભાગાકાર કરીએ બંનેનો અહીંયા 4 અને અહીંયા 7 અહીંયા 3 અને અહીંયા 4 અહીંયા પોઈન્ટ મૂકો ભાગના 4 એટલે 0 7 નો ઘોડીયો 40 થી નહીં વધારે 7 5 35 ઓકે હવે 4 અહીંયા 0 મૂકો અહીંયા પોઈન્ટ મૂકો 4 નો ઘોડીયો 30 થી નહીં વધારે તો 4 7 28 તો ભાઈ પોઈન્ટ 7 મોટા આવ્યા આ સંખ્યા છે 3 ના છેદ માં 4 એ મોટી આવી 4 ના છેદ માં 7 કરતા બરાબર આપણે કહે છે 4 ના છેદ માં 7 એ 3 ના છેદ માં 4 કરતા મોટો પૂર્ણાંક છે તો ખોટું આ મોટો છે 3 ના છેદ માં 4 એ મોટો છે સમજાણું નો સમજાઈને આ તે ભાગા કરવાનો સમજાણું કે નહીં સમજાણું બોઈસ હા કે ના સરવાળો કરવાનો છે સરવાળો નિયમ શું છેદ સરખા હોવા જોઈએ અહીંયા છેદ સરખા નથી આ આન્સર આપી દીધો છે ડાયરેક્ટ પણ આન્સર ચેક કરવા માટે આપણે આનું કામ કરવું જોઈએ બરાબર તો શું કરવાનું છે અહીંયા જો જો આનો છેદ નો લસા શું આવે તો 2 એક એકી છે ને એક બેકી છે તો બંને નો ગુણાકાર આપણે લસા 2 તેરી 6 ત્યાં લસા કરવાના બેઠા હવે આપણે છેદ માં 6 લાવવાના બરાબર બીજો સ્ટેપ ગુણાકાર બિના ઘડિયામાં 6 ક્યારે આવે ચલો મને કયો બિના ઘડિયામાં 6 ક્યારે આવશે 3 2 6 2 તેરી 6 એટલે 3 સાથે અંશ છેદ ને ગુણો હવે 3 ના ઘડિયામાં 2 ક્યારે આવશે 6 ક્યારે આવશે સોરી 3 ના ઘડિયામાં 6 ક્યારે આવે 3 2 6 તો 2 સાથે ગુણો ઓકે હવે શું કરવાનું છે તો આનો ગુણાકાર 3 નો ઘડિયો 3 સુધી 3 તેરી 9 નીચે 2 તેરી 6 તો એ આપણે કામ કરેલું છે એટલે 6 તો છેદમાં આવશે 2 દુ હા 2 દુ 4 4 3 દુ 3 દુ 6 એ કામ કર્યું છે 3 દુ 6 9 માં 4 ઉમેરો 9 10 11 12 13 13 ના છેદમાં 6 13 તો આપણે અહીંયા આપણો આન્સર શું કહે છે અહીંયા આન્સર આપણે એમ કે છે 3 ના છેદ માં 6 છે સાચું કે હા સાચું સાચું એવી જ રીતે અહીંયા જો એવી જ રીતે અહીંયા જો અહીંયા પણ આપણે કામ કરવું પડે અહીંયા બાદ બાકી છે તો નિયમ બંને માં સરવાળો કે બાદ બાકી હોય તો મારે શું કરવું પડે છેદ નો લસા લેવો પડે બરાબર ને તો અહીંયા હું છેદ નો લસા લઉં બરાબર અને પછી આપણે કામ કરીએ એમ ઓકે તો અહીંયા આ રીતે રકમ છે 17/15 માઇનસ 1/3 છેદનો લસા શું આવે કોઈને ખબર છે અહીંયા છેદનો લસા શું આવશે કોઈને ખબર છે અહીંયા જો તમને સમજાવું 3 છે 15 ના ઘડિયામાં આવે છે 3 છે 15 ના ઘડિયામાં નહીં 3 ના ઘડિયામાં 15 નથી આવતા જો તમને નથી સમજાતું તો આ નિયમ તમે લાગુ કરીને કામ કરજો 3 5 3 આ રીતે આવશે આ નિયમે લાગુ કરજો તમે કામ બરાબર નથી સમજાતું તો ડાયરેક્ટ સમજાય છે તો આન્સર શું આવે તમને ખબર પડે ઓકે સમજાણું
ઓકે, તો જેને નથી સમજાતું એ આ રીતે કામ કરશે, અને જેને સમજાય છે કે 15 લસ આવે એ મારી રીતે જશે ડાયરેક્ટ, બરાબર. હવે શું કરવાનું? હા હવે તમને બધાને આવડે છે આગળનો સ્ટેપ, મને કયો? હવે શું કામ કરું? ચલો છેદમાં ગુણવાના છે આપણે, છેદ અંશ અને છેદમાં આપણે સરખું કરવાનું છે, બરાબર. ઓકે, તો 15 ને કોની સાથે ગુણો? તો 15 ને 15 હવે શું કરું? ચલો હવે તમને બધાને આવડે છો આ દાખલા, કેટલા બધા થઈ ગયા છે, હવે આનો ગુણાકાર કરો. ચલો 17 એકા 17 અને 15 એકા 15, 15 છેદમાં 15 છે એટલે છેદમાં 15 લખના કોણ તોય વાંધો નહીં, એનો ગુણાકાર કરવા ના રહે, અને 5 એકા 5. ચલો હવે 17 માંથી 5 કાઢો, કેટલા બચે? આ 15 ને કોમન લઈ લ્યો અને 17 માંથી 5 કાઢો. બાર ના છેદમાં 15 સરસ. હજી જો અહીંયા કામ થશે, અહીંયા જો આન્સર આપણે આ રીતે આપે છે, 12 ના છેદમાં 15 આવ્યો ને, અને આપણે આન્સર એમ કે 4 ના છેદમાં 5, તો આપણે ચેક કરવાના છેદ ઉડાડવાના. હજી ઉડે છે જો આના છેદ, કઈ રીતે ઉડે આના છેદ? તો 12 અને 15 કયા ઘડિયામાં આવે છે ભાઈ? તો 3 ના ઘડિયામાં આવ્યા, 3 ચોક 12 અને 3 5 15, આ સરખી સરખી રકમ ઉડી જાય તો બચે હું 4 ના છેદમાં 5, તો આવી ગયો આન્સર આપણો, આવી ગયો આપણો આન્સર, હા કે ના? તો અહીંયા સાચું કઈ રીતે આવ્યું? જો કામ કરીને છેદ ઉડતા હોય તો ઉડાડવાના, હા, આમાં જો આપણે ડાયરેક્ટ નથી આપ્યું, અહીંયા છેદ ઉડાડીને પછી આપ્યું છે, આપણે ડાયરેક્ટ 12 ના છેદમાં 15 નથી આપ્યું, તો અહીંયા છેદ ઉડે છે આપણે જોવાનું, ઉડે ને તો ઉડાડવાના, ઉડીને જો જવાબ ફાઈનલ હોય ને પછી ચેક કરવાનું સાચું કે ખોટું. ઓકે, એના પછી જો હવે 12માં 3 ના છેદમાં 4 બરાબર એમ કે છે, અહીંયા 3 ના છેદમાં 2 કરતા મોટા છે, તો આ સાચું કે ખોટું? ખોટું ખોટું આવશે. કેમ ખોટું આવશે? તો અહીંયા ધ્યાન, હું જયારે ભાગાકાર કરું ને આનો, આનો હું જયારે ભાગાકાર કરું ને, તો સિમ્પલ સિમ્પલ મને ઈઝી રીતે ખબર પડી જાય અહીંયા કે અહીંયા આનો ભાગાકાર ના ચાલે એટલે પોઈન્ટમાં જવાબ આવે, પણ અહીંયા આનો ભાગાકાર ચાલે 2 એકા 2 એટલે આનો પોઈન્ટમાં જવાબ નહીં આવે, એટલે મોટી રકમ આ છે. તો નિશાની કઈ બાજુ મોટું? અહીંયા મોઢું ખુલ્લું હોવું જોઈએ, આ રીતે ખુલ્લું હોવું જોઈએ, અહીંયા આ રીતે મોઢું ખુલ્લું હોવું જોઈએ, મોટી રકમ આ છે, તો અહીંયા મોટાને આ બતાવે છે લોકો, તો એટલે ખોટું આવ્યું. સમજાણું તમને? નો સમજાય ને, આ ભાગાકાર કરવાનો એટલે તમને આઈડિયા આવશે કોણ મોટો ને કોણ નાનો. ઓકે, હવે જો અહીંયા ચેપ્ટર 5, મેં તમને કીધું ટાઈમ રહેશે તો આપણે રિવિઝન એ સ્ટાર્ટ કરશે, બરાબર. આપણે ચેપ્ટર 7 ના ખાલી જગ્યાને ખરા ખોટા થઈ ગયા છે, હવે ચેપ્ટર 5 માં તમને આવડે છે કે ને વંશના માપના ખૂણાને શું કહેવાય? કાટખૂણો કહેવાય, એટલે અહીંયા આપણો આન્સર છે કાટખૂણો. ને વંશે નાના માપના ખૂણાને શું કહેવાય? ને વંશે નાના લઘુ કોણ, વેરી ગુડ. વેરી ગુડ,
લેફ્ટ કરવામાં આવશે, હું કઉ છું નહીં સાંભળો. એકસો એસી ના માપના ખૂણા ને સરળ કોણ કહેવાય, અને 180 થી મોટા અને 360 થી નાના હોય ને એને પ્રતિબિંબ કોણ કહેવાય. આ તમે શીખી ગયા છો, આ બધું તમે શીખી ગયા છો. શીખી ગયા. હવે અહીંયા છો, 180 થી મોટા ને 360 થી શું કહેવાય? સરળ ગુરુ કે પ્રતિબિંબ કોણ, શું કહેવાય? પ્રતિબિંબ. પ્રતિબિંબ કોણ. સરસ. જે ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ સરખા હોય તો તે ત્રિકોણ ને શું કહેવાય? કયો ત્રિકોણ કહેવાય? બે બાજુ ના માપ સરખા હોય તેને સમદ્વિબાજુ. વેરી ગુડ. તમને બધાને યાદ જ છે. હું ખાલી એક રિવિઝનમાં આને લઈ લીધું છે, રિવિઝનમાં લખજો, રિવિઝન બુકમાં બધું. પછી જે ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ જુદા જુદા હોય, વિષમ બાજુ. અરે વાહ, તમને બધાને યાદ છે આ તો. વિષમ બાજુ. ઓકે, અહીંયા જો, અહીંયા ત્રણેયનું માપ કેવું છે? ખૂણો 160 અંશ છે, ખૂણો બી છે 50 અંશ નો છે, આ ખૂણો સી 70 અંશ નો છે. તો આને કેવું કહેવાય? કાટકોણ કહેવાય, લઘુકોણ કહેવાય કે લઘુકોણ. વેરી ગુડ. લઘુકોણ કહેવાય. 90 અંશથી બધા ખૂણા નાના છે, લઘુકોણ કહેવાય. વેરી ગુડ. પછી જો, ત્રિકોણ PQR માં ખૂણો P20 અંશ છે, ખૂણો Q 50 છે, ખૂણો R 110. કાટકોણ. સરસ. ચલો હવે ત્રિકોણ DEF માં DE 5 સેમી છે, EF 6 સેમી છે અને DF 5 સેમી છે. કેટલી બાજુ સરખી છે? સમદ્વિ. બે બાજુ સરખી છે. અરે વાહ, સમદ્વિ બાજુ ત્રિકોણ. ત્રિકોણ FA OX માં FO 4 સેમી છે, OX 5 સેમી છે અને FX 6 સેમી છે. બધી બાજુ કેવી છે? સમબાજુ. બી બાજુ. હા, બધી બાજુ અલગ અલગ છે એટલે વિષમ બાજુ. ઓકે, પછી ત્રિકોણ MNP માં MN 5.5 છે, NP અને બધા સરખા છે, સમબાજુ. સમબાજુ બધા સરખા છે તો સમબાજુ. સરસ. હવે જો ચેપ્ટર 3 ની ખાલી જગ્યા છે આવડશે. એકવાર હું ખાલી યાદી આપી દઉં કે વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય. તો વિભાજ્ય સંખ્યા એટલે જેના 2 થી વધારે અવયવ પડે, અને અવિભાજ્ય સંખ્યા એટલે માત્ર જેના 2 જ અવયવ પડે, એક અને પોતે સંખ્યા. બરાબર? સંખ્યા. આ ક્લિયર પોઈન્ટ થઈ ગયો કે વિભાજ્ય સંખ્યાના 2 થી વધારે અવયવ પડે
અને અવિભાજ્ય સંખ્યાના માત્ર બે જ અવયવ પડશે, એક અને પોતે સંખ્યા. આ આપણે આખું ડીપમાં સરસ રીતે સમજાયું તું મિસે ત્યારે. ઓકે, તો સૌથી નાની પેલી ખાલી જગ્યા જો આપણી, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે જેને માત્ર બે જ અવયવ પડે એવી, ચાર એક કે બે? નહી, ચાર ના અવયવ તો છે. જો ચાર ના અવયવ ત્રણ પડે, કઈ રીતે? બે છે, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બે છે. એક છે ને એનો સમાવેશ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યામાં નથી થતો. આ એક યાદ રાખજો, એક એવી સંખ્યા છે જેનો સમાવેશ છે એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યામાં થતો. આમાં એક બંધ કરી દો તો, આમાં એક બંધ કરી દો તો. ચાર ના છે ને હવે હું પાડું ને તો આ રીતે પડે છે, એક અને પોતે સંખ્યા. ચાર કયા કયા માં આવે છે તો બે ના, બે દુ ચાર, એટલે એક બે ને ચાર, બે થી વધારે અવયવ પડે એટલે વિભાજ્ય સંખ્યા કહેવાય, અવિભાજ્ય સંખ્યા ના કહેવાય. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ તો બે, એના બે જ અવયવ પડે, એક અને બે, એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે, યાદ રાખજો. એક અવિભાજ્ય તો છે પણ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે, બરાબર? એના પછી જો સૌથી નાની વિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા એટલે એક છે એનો સમાવેશ વિભાજ્ય કે અવિભાજ્યમાં નથી થતો. સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે ચાર, એના એના એક સ્ટાર્ટ કરો ને તમે બે, તો બે ના બે જ અવયવ પડે. ત્રણ થી શરૂઆત કરો તો ત્રણ એક અને ત્રણ બે જ અવયવ પડે. ચાર એવી સંખ્યા છે જેના બે થી વધારે અવયવ પડે, એટલે સૌથી નાની વિભાજ્ય સંખ્યા ચાર છે અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બે છે, યાદ રાખજો. ખાલી જગ્યાએ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી, જો મીન્સ ક્યાં ના બોલે છે કોઈ, હાલો મને કહ્યો તો એક, એકનો સમાવેશ, એકનો સમાવેશ છે એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યામાં થતો નથી, બરાબર? હવે જો કે ખાલી જગ્યાએ માત્ર બે કી અવિભાજ્ય સંખ્યા છે, કઈ સંખ્યા એવી છે જે બે કી છે અને અવિભાજ્ય સંખ્યા છે? બે. બે એવી સંખ્યા છે જે બેકી છે અને અવિભાજ્ય છે, કેમ કે એ જેવી સંખ્યા છે જેના માત્ર બે જ અવયવ પડે છે, બાકી બધાના બે થી વધારે પડે, ચાર અને છ ના. ક્લિયર? ઓકે, હવે એના પછી જો ખાલી જગ્યાએ દરેક સંખ્યાના અવયવ છે, દરેક સંખ્યાના અવયવ પાડો ને તો સૌથી પહેલા શું આવે? હાલ મારે કોઈ પણ સંખ્યાના અવયવ પાડવા છે, વિષ્ણુ મોટામાં મોટો અવયવ કોણ? ચલો વિસના અવયવ પાડવા છે, તમારે મોટા મોટા અવયવ કોણ કહેવાય? 20 પોતે છે. હું અવયવ પાડું ત્યારે આ રીતે લખું છું, એક અને 20, આ રીતે લખું, એક અને 20 પછી બે ના ગણ્યામાં ક્યારે આવે તો બે દાન, એ રીતે લખું. ઓકે કમી, ઓકે, હા બરાબર, હા સમજાણું તમને. તો 20 નો મોટામાં મોટો અવયવ કોણ? એક અને પોતે સંખ્યા, એટલે એક અને 20 પોતે, 20 પોતે. હા ક્લિયર? આટલું આમી ક્લિયર. ઓકે, આની છે ને બેટા હું રિવિઝન આખી પીડીએફ સેન્ડ કરી દઈશ.